હેલો યુટ્યુબ ફેમિલી, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો રામ રામ ને સીતારામ બધાય ને. તો અમે ફરવા આવેલા હતા, તો અહીંયા એક જગ્યાએ શું છે આપણે જવાનું? આપણે વીજળી બારું છે, વીજળી પડેલી છે અને આપણે દરિયાની કાંઠે આમ હોઈરો કેમ પડી ગયું, આમ ગુફા જેવું તો એવું થઈ ગયેલું છે. અને આપણે આ મહુવામાં આવેલું છે દરિયા કિનારે, તો એના હોઈરું પડેલું છે, એના શિવલિંગ પણ છે અને કંઈક ધૂણો છે કંઈક. ના તમે વિડીયોમાં બના રહેજો, ના હજી તમને બતાવી કે કઈ રીતનું વીજળી પડી હોય. આપણે વીજળી આ કુદરતી પડેલી હે, તો વિડીયોમાં બના રહેજો. ના હજી જો લઈ જાય છે, અમે જાય છે પહેલી વાર. અને આવી રીતનું લોકેશન છે જો, અમે હવે અમે તો પહેલી વાર જાય છે. આવી રીતનું કેક છે અહીંયા, લોકેશન જો કેવું છે, મસ્ત કે. હા પછી ના હજી તમને બતાવી દઈએ, તો વિડીયોમાં બના રહેજો. વીજળી બારે જવાનો રસ્તો છે આ, તો વચ્ચે આપણે તમને તળાવનો નજારો જો દેખાડી. એમાં પુલ બ્રિજ બનાવેલો છે. ભૂલા પડ્યા કેમ કે પેલી વાર છે, તો ગાડી સડી જાય કેમ, જોઈ લઈ કેમ. થોડોક રસ્તો તો અઘરો છે, વીજળી બારું બતાવવામાં તો થોડીક તકલીફ થાય ગાડી ની, પણ હવે ધીમે ધીમે સડાવી દઈશું. આમ જો કેવું છે, જો કટ ફટી જાય એવું છે ને. તો ફાઇનલી અમે પોગી જશે દરિયામાં, ગાડી હાલે છે દરિયામાં જોવા. તો ગાડી હાલે દરિયામાં, હું મારો તો હા સડે દરિયામાં. અસલ કાલી ના લખેલું છે, શું હર હર મહાદેવ, સંત શ્રી ઈશ્વરી ગિરી બાપુ છે ને, અને ગુપ્તેશ્વર મહાદેવ છે. ગુપ્તેશ્વર મહાદેવ નું મંદિર છે વીજળી બારા તરફ. જો આ રસ્તો ગઢડા છે, ગઢડામાં આવેલો રસ્તો કેવાય, આ ડુંગરામાં જાય છે. નીચે અહીંયા દરિયો દેખાય, જો આવી જો ગુફા તો લોકેશન લોકેશન ગજબ છે. તો જતા તો આવી જો, આખું ગામ દેખાય કારે, આખું ગામ ને હા સડે ગામ કાઈ ને દેખાતું. જો અહીંયા ડુંગરામાં સડે પછી લેટા ઉડાવવા મત કે. મહાદેવ ના દર્શન કરવાય ને, તો કષ્ટ પડે હર હર મહાદેવ. તો મહાદેવ નું દર્શન છે ને, બિના કષ્ટ કે મહાદેવ કે દર્શન નહીં હોતે, હર હર મહાદેવ. અમે કેદારનાથ જતા નથી પેલા, તો 22 કિલોમીટર હેલા હતા કેટલું, એટલે મહાદેવ ના દર્શન કઈ આમ ન થાય, થોડોક ભોગ દેવો પડે ને, કષ્ટ વેઠવો પડે. મિત્રો ફાઇનલી અમે છે ને આ મહાદેવ ની શિવલિંગ છે એના પગે જાય, અને અહીંયા શું કહે વીજળી બારું છે. તો વિડીયોમાં બના રહેજો. બધા ગાડીમાં ઉતરી છે, અને આમ ગાડી છે ને આપણી ગાડી છે ને આમ હેમાં ઉતરી જેમ લાગે, દરિયાની વૈશ્વા પહાડમાં ચડી જેમ લાગે. તો ફાઇનલી અમે વીજળી બારે પોગી જાય છે, અને કેવલ ને મિતાલી ની અહીંયા શું જોવે છે આવું કંઈક. હા આમ જુઓ શું થાય, તો જુઓ આવી રીતનું અહીંયા વીજળી બારું છે. તમને બતાવી વીજળી બારું કઈ રીતે પડેલું, કેમ વિડીયોમાં બના રહેજો. વીજળી બારું નીચે જઈને વીજળી બારું જોવા કેવા બીક લાગે. હા ભગવાન એટલે કઈ ન થાય મિતાલી, પછી કૂદકો મારવાનો છું. કૂદકો છોકરા
ગાડી મોરવીને નયો થોડું ગગરું તો છે પણ અમે જઈ છી તને બતાવી વીજળું બાર આખું થોડું અઘરું હતું પણ તોય અમે આવ્યા છી અને આવી રીતનો જો અહીંયા રસ્તો છે જો આવી રીતનો રસ્તો છે જો અહીંયા ઉતરે છે આ જ્યારે મિતાલી ને કેવલ ને નીતુ ને આવે છે આ ઉબડ ખાબડ વાળો રસ્તો છે પહાડ છે કેવલ કેમ લાગે મજા આવે ભાઈ એટલે આ તો બહુ બીવે બધા જો અને અહીં આવી ગયો છે દરિયો તો તમને નાચીને બતાવી કઈ રીતે ગુફા એટલે વીજળી બારો છે પડેલી આપણે વીજળી આવી રીતનો રસ્તો છે જો મિતાલી ઉતરે મિતાલી ધ્યાન રાખજો બેટા ઉભો રહે કેવલ તો ફાઇનલી આ નીતુ તરીકે જીવ જો તમે કેમ હાલે જો ભાઈ સપલા લીધા હાથમાં અને એને લાગે છે બીક તો અમે વીજળી બારે હું તો આગળ વટી ગયો કેવલ ને મેં વટાડી દીધો કેવલ ને વટાડી દીધો ઉપર કેવલ આવું બેટા ઉપર હું ચડેલો તો કેવલે થોડોક બીવે અને મિતાલી જો કેટલે આગળ ઉતરી ગયો મિતાલી આગળ વટી ગયા તું કેવલ અમારે થોડોક બીવે કેવલ બેટા કેવલ બીવા કે ભાઈ આ પકડે આવડા બીવા કે ભાઈ આવડા પકડે આ પકડે હું તને તેડી લો બહુ ઉપર તેડી લો ઉપર આવે ઉપર જા કેમ થાય મજા આવે કે હે જીક લાગે ઉપર કેવલ હું તેડી લો મજા આવે કે વીજળી બારું પડેલું છે જુઓ તમે રસ્તો આવી રીતનો છે ખોડો ઓમ નમો નારાયણ અહીં આવી રીતે લખેલું છે ને આ છે ગેટ અહીંયા ચપ્પલ ને એવું બધું કાઢી નાખવાનું તો આવી રીતનું છે ફાઇનલી અમે આ વીજળી બારે પૂકી ગયા અને થોડોક પરસેવો થઈ ગયો કેમ કે ગરમી કરી દીધી કેમ કે રસ્તો થોડોક અઘરો છે હાલવામાં થોડુંક તકલીફ પડતી પુલ એવો છે એટલે અમારે કેવલ ને મિતાલી તો બીતા હે હે કેવલ મિતાલી બીક લાગતી બેટા કેવલ ને મિતાલી બીક લાગતી બેટા અંદર બતાવી બ્લોક માં કન્ટિન્યુ રહે હાલો તો વીજળી બારું જોવા જાય અંદર એન્ટ્રી અહીંથી અમે એન્ટ્રી લીધી અહીંયા આવું કઈક બનાવેલું છે જનરેટર ને વ્યવસ્થા બધી સારી છે કબૂતર ને પક્ષીઓ બધી છે કા બાપુ ને આવું છે વીજળી બારું બહુ મોટું વીજળી બારું પડે કા અને અહીંથી વીજળી બહાર નીકળી ગઈ જુઓ તમે આપણે ઉપરથી આ બતાવ્યું આ વીજળી બારું તો અહીંથી નીકળી ગયું થોડું થોડું પડે તો અહીંયા પેલા આપણે અંદર ગણીએ એટલે અહીંયા આપણે બાપુની તીર્થ બાપા બાપુની કાંઈ કઈ આ બાપુનું શું છે સમાજ ધૂળો છે ને ધૂળો અહીંયા આપણે અંદર ગયા એટલે પેલા બાપુનો ધૂણો આવ્યો બાપુનો અહીંયા જુઓ રૂમ ને બધું બનાવેલું અંદર બાપુનો ધૂણો છે અહીંયા સંત શ્રી ઈશ્વરી ગયું બાપુ મોહનજી આ બાપુના બધાને ફોટા છે અમારા ને બાપુ બેઠા છે અને આવી રીતે બધું બનાવેલું અહીંયા ડંકીનું પાણી છે એટલે હે હે એટલે પાણી શરૂ છે બાપુ પાણી આવો આપણે તો અહીંયા ડંકી મૂકેલી છે પાણી અત્યારે નથી આવતું બંધ પડી છે તો અમે આ વીજળી બારામાં પોગી ગયા છીએ અને જો આવી રીતનું અહીંયા વીજળી બારું છે ઉપર અને આવી રીતનો અહીંયા લૂક છે આવી રીતનો અહીંયા ધૂણો છે અહીંયા મકાને છે રૂમ ને એવું છે અહીંયા શિવલિંગે દર્શન કરવા જઈએ અંદર તો તમને બતાવી કઈ રીતે છે આમ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હર હર મહાદેવ બધાને હર હર મહાદેવ તો અમે અહીંયા દર્શન કરવા આવી ગયા છીએ વીજળી બારું છે ને તો શિવલિંગ પણ છે તો અમે અહીંયા મહાદેવના દર્શન કરી લઈએ તો મહાદેવ બધાની સારા નવરા રાખે બધાની મનોકામના પૂર્ણ થાય જેવી અમે બધાને પ્રાર્થના કરી હતી તો ધીમે ધીમે આગળ જઈને અહીંયા થોડુંક અંધારું છે કેમ કે ગુફામાં બનાવેલું છે એટલે આમ પડખા પડે મારે પડખા પડે હા હે ગુફામાં બનાવેલું છે તો પડખા પડે તો અને બધી બાજુમાં અંધારું છે તો આપણે અહીંથી આવી રીતે અંદર ગયા હતા
અને આ અહીંયા બહારનો રસ્તો છે કેમ કે આખું ગુફામાં જ છે અહીં અંદરનો આ બહાર નીકળી ગયો હરહર મહાદેવ તો મેં શંકર ભગવાન ને દર્શન કરી લીધા છે મહાદેવ ના તો થોડું અઘરું તો હતું પણ અહીંયા ઠંડુ વાતાવરણ જોરદાર છે એમ લાગે ઉનાળામાં ટાઢક રહેતી છે કેમ કે આ બધું ઠંડુ છે આમ પાણી પડે પક્ષીઓ છે પછી ઓલા સામે પાણી પડે આ પાણી કઈ રીતે પડતું જો મિતલ લોકેશન બધું જોઈ લીધું છે કઈ રીતનું છે અને તમને પણ બધું બતાવ્યું છે અને અહીંયા મહાદેવની શિવલિંગ પણ છે તો બધે શિવલિંગે પણ દર્શન કરી લીધા છે તો અમે હવે ધીમે ધીમે જઈએ છીએ બહાર અને દરિયાનું પાણી જો દરિયો ભરાવો આવ્યો થોડુંક મોડું થઈ જાય તો દરિયાનું પાણી અહીંયા આવી જાય તો આપણે તકલીફમાં મુકાવું તો ગાડી પણ નહીં નીકળે આગળ ફોર વ્હીલમાં તકલીફ પડશે કેમ કે રસ્તો પણ એવો છે ફોર વ્હીલ માઇન વટાડી તો અમે ધીમે ધીમે જઈએ છીએ ગુફા જોઈ લીધી છે અને શંકર ભગવાનના દર્શન પણ કરી લીધા છે મહાદેવના દર્શન કરી લીધા છે અમે ધીમે ધીમે જઈએ છીએ નજીક માં દીધો લોકેશન ને વ્યૂ એટલે ગજબ છે એકવાર અહીંયા આવો તમને મજા આવશે એકવાર હોય બીજી વાર ન હોય કેમ કે આ બધાને બહુ અઘરું પડી ગયું જોવા તને એ તો બીવે અને થાકી ગયા અહીંયા કેમ કે હાલવું પડે થોડું ઘણું તો થોડું અઘરું તો લાગે ને વ્યૂ જોવો પહાડ એટલે ગજબ તો ફાઇનલી આપણે આ ગાડી પર પહોંચવા આવ્યા છે અને થોડું થાકી જાય એટલે પડી કેમ કે થોડું અઘરું છે એટલે તકલીફ પડી છે છોકરા નાના નાના હતા ત્યાં લઈ ગયા એટલે તેડવા પડ્યા હાલવામાં થોડુંક તકલીફ થાય કેમ કે એના પકડીને જવું પડે નકર પડાય છે કે આમ આ વધુ જો આ વિડીયો તમે જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો આ વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો તો આ વિડીયો અમે વીજળી બારાનો પૂરો કરીએ છીએ મળીએ છીએ બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય.